મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ 7 ઇંગ્લિશ આપણે સ્વાગતથી પૂરતા હતા એમાં આપણે એક પ્રશ્ન 6 સુધી પૂરેલ છે તો ચાલો સ્વાગતથી બોલો જે ક્લાસમાં પૂરાવવાનું બાકી છે એ ક્લાસ વાળાએ સ્વાગતથીમાં લખવાનું છે 7 બી વાળાએ કોઈ સ્વાગતથીમાં લખવાનું નથી પ્રશ્ન નંબર 7 એમાં જો આપણે ચાલુ વર્તમાનકાળ આપેલો છે અને ચાલુ વર્તમાનકાળની ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના ફરી એકવાર યાદ કરીએ करता आई हो तो એની સાથે એમ હી શી ઈટ હોય તો ઇઝ અને આઈ વી યુ સોરી વી યુ ધે હોય તો આર એમ ઇઝ આર કરતા પ્રમાણે લઈને ક્રિયાપદને આઈએનજી લગાવો તો પહેલી ખાલી જગ્યા જો આઈ ખાલી જગ્યા અ બુક નાઉ આઈ સાથે શું આવે એમ ક્રિયાપદ છે રીડ તો રીડ ને આઈએનજી લગાવો તો જવાબ આવશે એમ રીડિંગ ચાલો તો લખતા રહેજો પ્રશ્ન નંબર 7 પેલું એમ રીડિંગ બીજી છે ધે ખાલી જગ્યા ફૂટબોલ ના ધે છે તો એની સાથે આર ક્રિયાપદ છે પ્લે તો આઈએનજી પ્લે આર પ્લે ત્રીજું ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ક્લાસ ચિલ્ડ્રન એટલે બહુવચન તો આર કાઉન્સમાં આપણને આપેલું છે શાઉટ તો એનું શું થશે શાઉટિંગ અહીંયા કેમ ડબલ ટી ના થયો કેમ કે ટી વ્યંજન છે પણ એની આગળ બે સ્વર છે એટલે ફક્ત આઈએનજી લાગે એના પછી યુ ખાલી જગ્યાએ યોર રૂમ ના યુ છે એટલા માટે આર અને ક્લીન ની પાછળ આઈએનજી પાંચમી દિશા ખાલી જગ્યા અ પોયમ ના દિશા ત્રીજો પુરુષ એકવચન તો એની સાથે શું આવે ઇઝ અને રાઇટિંગ પણ રાઇટ માંથી ઈ કાઢી નાખવાનું અને ત્યાં લગાવવાનું આઈએનજી એના પછી છઠ્ઠું ધ ડોગ ખાલી જગ્યા ના બાર એટલે ભસું ધ ડોગ ત્રીજો પુરુષ એકવચન પ્રાણી છે એટલા માટે એનું સર્વનામ થશે ઈ તો ઈ સાથે શું આવે ઇઝ અને બાર માં આઈએનજી બાર્કિંગ એના પછી સાતમી હેમંત ખાલી જગ્યા હિઝ ટીથ નાઉ હેમંત ત્રીજો પુરુષ એકવચન એટલે એનું રૂપીનું ક્રિયાપદ આવશે ઇઝ અને આપણું આમ ક્રિયાપદ છે બ્રશ તો એને આઈએનજી લગાવો બ્રશિંગ એના પછી આઠમું તો ચિલ્ડ્રન ખાલી જગ્યા પેપર બોર્ડ્સ ના તો ચિલ્ડ્રન એટલે બહુવચન કરતા તો એમાં રૂપીનું ક્રિયાપદ આવે આર પછી મેક ક્રિયાપદ છે તો એનું મેકિંગ પણ છેલ્લેથી ઈ નીકળી જશે અને આઈએનજી એના પછી નવમું વી ખાલી જગ્યા ટુ સ્કૂલ ના વી છે તો એનું ટુ બી નું ક્રિયાપદ આવશે આર અને ગોનું થશે ગોઈંગ એના પછી દસમું હરિ એન્ડ શ્યામ ખાલી જગ્યા વિથ અસ ના હરિ એન્ડ શ્યામ એટલે બે વ્યક્તિ છે તો બે વ્યક્તિ માટે ક્રિયાપદ આવે ટુબી નું આર અને આપણું આમ ક્રિયાપદ છે કમ એટલે આવવું તો એનું થશે કમિંગ પણ કમિંગ માંથી છેલ્લે ઈ નીકળી જશે આ હતો પ્રશ્ન 7 હવે અહીંયા હું લખું છું પ્રશ્ન 8 પ્રશ્ન 8 માં શું કીધું છે જો પ્રશ્ન 8 માં એક તો પહેલું આપણે વાક્યને નકાર બનાવવાનું છે બીજું કે શબ્દ જે કૌંસમાં આપેલો છે એ મૂકવાનો છે વાક્યનો શબ્દને કાઢી નાખવાનો છે બરાબર હવે કરતા છે મિસિસ વ્યાસ તો ત્રીજો પુરુષ એકવચન એટલે ડુ આવે કે ડસ ડસ એટલે ડસ માં મૂકવાનું અને બીજું કે ઇંગ્લિશ છે એને કાઢી નાખવાનું અને શું લખવાનું ગુજરાતી હવે જે વાક્યની અંદર ડસ આવે અને ડુ આવે તો એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે મૂળ રૂપ તો વાક્યમાં આપણને ટીચિસ આપેલું છે એનું થઈ જશે ટીચ એટલે આખું વાક્ય આવી રીતે થશે મિસિસ વ્યાસ ડસ નોટ ટીચ અસ ગુજરાતી કૌંસનો શબ્દ મૂકવાનો બીજું જો ધ બોયઝ પ્લે ફૂટબોલ તો ધ બોયઝ એટલે બહુવચન તો એની સાથે ડુ કે ડસ ડુ ડુ નોટ પ્લે હવે ફૂટબોલ ની જગ્યા પર આપણે લખવાનું ક્રિકેટ ત્રીજું સોહમ મેક્સ
फॉर अस सो हम त्रीजो पुरुष एकवचन तो शू आवशे डस नॉट हवे डस नॉट एवं एटले वाक्य नु क्रियापद छे मेक्स एनु थई जशे मेक एस निकली जशे अस सॉरी सो हम डस नॉट मेक टी अहींया टी लखवानुं छे Never.
કેમ કે બાળકોને એક જગ્યા પર ઘરમાં બેસવું ગમતું નથી એટલે પહેલા લખવાનું નેવર પછી એમાં આપણે આપેલું છે ખાલી જગ્યા ટુ સીટ ઇન ધ હાઉસ ચિલ્ડ્રન બહુવચન કરતા છે એટલે એની સાથે શું આવે ક્રિયાપદનું મૂળરૂપ એટલે લાઈક બીજું ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ સન એટલે ત્રીજો પુરુષ એકવચન પણ એની સાથે લેવાનું ઓલવેઝ કેમ ઓલવેઝ કેમ કે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે તો એની સાથે શું આવે ઓલવેઝ ચાલેના પછી ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ ત્રીજો પુરુષ એકવચન એકમાં લેવાનું એટલે એસ વર્ણ ક્રિયાપદ આવશે રાઇઝ રાઇઝ એટલે શું થાય ઉગવું તો અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો એ આપણને ખબર છે કે પૃથ્વી સૂર્યની આસપાસ જ ફરે છે તો અહીંયા શું આવે પહેલામાં ઓલવેઝ અર્થ એટમાં આપણે લઈએ તો ઈએસ વર્ણ લખવાનું ગોસ એના પછી ચોથું અ ટર્ટલ ખાલી જગ્યા ઇન વોટર ટર્ટલ એટલે કાચબો લીવ એટલે રહેવું કાચબો પાણીમાં રહે છે પણ ટર્ટલ ત્રીજો પુરુષ એકવચન એટલે એસ વર્ણ આવશે તો લીવ હવે આગળ જુઓ બટ ખાલી જગ્યા ઇન ઇઝ સીન ઓન લેન્ડ ઓલસો ઘણી વખત તે આપણને જમીન પર પણ દેખાય છે લેન્ડ એટલે જમીન તો નીચેનામાંથી શું લેવાનું આપણે સમટાઈમ્સ પાંચમું ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ સૂર્ય હંમેશા પશ્ચિમમાં નમે છે સેટ એટલે નમો તો ધ સન એની સાથે આવશે ઓલવેઝ કેમ કે હંમેશા પશ્ચિમ તરફ જ નમે ધ સન સર્વનામ ઇકમાં લેશું એટલે ક્રિયાપદ આવશે એસ વાળું સેટ સેટ એટલે નમો એના પછી આપણે છઠ્ઠું જોઈએ ખાલી જગ્યા વી ખાલી જગ્યા અ રેનબો ઇન ધ સ્કાય રેનબો એટલે મેઘધનુષ્ય સ્કાય એટલે આકાશ આપણને મેઘધનુષ્ય આકાશમાં દેખાય છે પણ દરરોજ એટલે કે હંમેશા દેખાય કે ઘણીવાર તો પહેલામાં આપણે લખીએ સમટાઈમ એના પછી સી વી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સી આવશે સાતું અ હેન ખાલી જગ્યા બર્થ ટુ યંગ વન્સ મરઘી બચ્ચાને જન્મ આપે હવે જન્મ આપે કે ન આપે ન આપે મરઘી ઈંડા મૂકે બરાબર તો પહેલામાં આપણે ઓલવેઝ અને નેવર માંથી શું લેવાનું નેવર કે મરઘી બચ્ચાને કદી જન્મ આપે નહીં મરઘી ત્રીજો પુરુષ એકવચન તો ક્રિયાપદ આવશે એસ વાળું એટલે ગીવ આગળ જો એમાંનીમાં જ ઈટ ખાલી જગ્યા એક્સ તે હંમેશા ઈંડા મૂકે છે તો હંમેશા માટે લખવાનું ઓલવેઝ અને ત્રીજો પુરુષ એકવચન એટલે એસ વાળું લેસ એના પછી આઠમું ધ મૂન ખાલી જગ્યા એટ નાઇટ ચંદ્ર હંમેશા રાત્રે ચમકે છે તો હંમેશા માટે લખવાનું ઓલવેઝ અને ચંદ્ર છે માટે એસ વાળું ત્રીજો પુરુષ એકવચન ચાલો આ હતો પ્રશ્ન નંબર 9 લખના એના પછી આપણે સદ્યપોથીમાં આગળ જુઓ પ્રશ્ન નંબર 10 તો પ્રશ્ન 10 આપણે કરવાનો નથી પ્રશ્ન 11 જુઓ પ્રશ્ન 11 માં એવું છે કે તમને આ ગ્રાહકમાં મેં જાતે તમને લખવા આપેલું હતું કરતા પ્રમાણે તમારે કૌંસમાંથી ક્રિયાપદ મૂકવાનું આઈ સાથે મૂળરૂપ હી શી ઇટ સાથે એસ અને ઈએસ વાળું વી યુ ધે સાથે મૂળરૂપ તો પ્રશ્ન નંબર 11 બધાએ જાતે સદ્ય પોથીમાં લખવાનો છે એના પછી જો પ્રશ્ન નંબર 12 ધ વર્ક ઓફ ટીચર ડોક્ટર એન્ડ અ પોસ્ટમેન ઇઝ મિક્સ અપ એટલે કે નીચેના વાક્યો છે બધા ભેગા આવેલા છે એમાંથી આપણે અલગ પડવાના છે કોના કોના ટીચરને લગતા ડોક્ટરને લગતા અને પોસ્ટમેનને લગતા પહેલું વાક્ય જો બ્રિંગ્સ મની ઓર્ડર એટલે લેટરોને લાવવા પત્રોને લાવવા કોનું કામ છે પોસ્ટમેન બરાબર તો પે
પહેલા ઉપર લખી નાખો P અત્યારે બધા વિદ્યાર્થીઓએ પેન્સિલ થી ઉપર તમને કાઉન્ટ્સ માં હું જે પ્રકારે ઇંગ્લિશ નું ગુજરાતી કરીને કહું કે આ કયા ખાનામાં આવે તમારે એનો અક્ષર લખી નાખવાનો પછી એ આખું વાક્ય તમારે સ્વાધ્યાય પોથી માં અહીંયા જે નીચે ખાના આપેલા છે એ ખાનામાં લખવાનું છે આ હું બોર્ડ પર લખાવતી નથી તમને અત્યારે કહું ત્યારે તમારે વિકલ્પ ની અંદર એના જવાબ લખી નાખવાના છે તો પહેલું આપણને આપેલું છે જે બ્રિંગ્સ મની ઓર્ડર પત્રો લાવવા તો એના ઉપર તમે પેન્સિલ થી લખી નાખો પી પી એટલે પોસ્ટમેન ના ખાનામાં લખવાનું આગળ જો એક્ઝામિન્સ પેશન્ટ્સ એટલે કે દર્દીઓની તપાસ કરવી તો કોણ કરે ડોક્ટર તો એના ઉપર લખી નાખો ડી એટલે ડોક્ટર ટીચિંગ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ટીચર તો એના ઉપર લખો ટી એનો મતલબ કે હું તમને જે પહેલો અક્ષર લખાવું છું એટલે એ આખો વિકલ્પ તમારે નીચે એના ખાનામાં પછી પેન થી લખી નાખવાનો છે આ તમારો હોમવર્ક છે પ્રશ્ન નંબર 11 અને 12 સ્વાપોથી આગળ જો ગિવ્સ મેડિસિન દવા આપવાનું કામ ડોક્ટર નું તો એના ઉપર લખો ડી ડિલિવર્સ લેટર ડિલિવર્સ એટલે વહેંચવું પત્રોને વહેંચવાનું કામ પોસ્ટમેન નું તો એના પર લખો પી ચેક્સ નોટબુક નોટબુક ચેક કરવાનું કામ ટીચર નું તો એના પર લખો ટી કલેક્ટ લેટર ફ્રોમ પોસ્ટ બોક્સ એટલે કે પોસ્ટ બોક્સ માંથી પત્રોને ભેગા કરવા તો કામ કોનું છે પોસ્ટમેન નું તો એના પર લખો પી ચેક્સ બ્લડ પ્રેશર લોહી માપવાનું કામ ડોક્ટર તો એના પર લખો ડી પ્રિપેર રિપોર્ટ કાર્ડ રિપોર્ટ કાર્ડ તમારો તૈયાર કરવાનું કામ કોનું છે ટીચર્સ નું એટલે કે આખા વર્ષનો તમારો રિપોર્ટ કોણ તૈયાર કરે ટીચર તો એના પર લખો ટી કીપ્સ ડિસિપ્લિન એટલે શાંત રહો કોણ એવું કે શિક્ષક તો ટી શોર્ટ લેટર પત્રોને ગોઠવવા પોસ્ટમેન પી ગિવ્સ ઇન્જેક્શન ઇન્જેક્શન આપો ડોક્ટર તો ડી સમજ પડી તો સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 11 અને 12 તમારે જાતે લખવાનું છે સ્વાપોથીમાં તો લખવાનું છે પણ તમને જે હોમવર્ક શીટનું હોમવર્ક આવે એ દરેકે ફરજિયાત અંગ્રેજીમાં કરવાનું છે એમાં 7 બી વાળાએ પણ એ લેશન લખવાનું છે અહીંયા આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 3 પૂરું થઈ ગયું બરાબર હવે આપણે ગ્રામર જોઈશું અને ગ્રામરની અંદર આપણે જોઈશું ડાયલોગ